નમસ્કાર, હું જિગ્નેશ બોરીસાગર, જુનિયર એન્જિનિયર, ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ GUVNL ગાંધીનગર ખાતે ફરજ બજાવું છું. અત્યારે તમને જે સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે એ રિમોટલી કોમ્યુનિકેબલ એન્ડ ઓપરેટેબલ એરબ્રેક સ્વિચ વિથ અર્બલ ફેસિલિટી છે. જે સ્વિચના બે મેઇન ફંક્શન છે, એક તો તમે એને રિમોટલી ઓપરેટ કરી શકો છો અને બીજું છે એનું અર્થિંગ ફેસિલિટી આપેલી છે. આ સ્વિચમાં રિમોટલી ઓપરેટ કરવા માટે અત્યારે હાલમાં મોબાઈલ એપ અથવા તો SMS બેઝ મોબાઈલમાંથી SMS કરીને લાઇન સ્ટ્રાઇપ દ્વારા સ્વિચને ઓન ઓફ કરવામાં આવે છે, તથા આમાં મેન્યુઅલી સ્થળ ઉપર જઈને તમે અર્થિંગ કરી શકો છો. આમાં ત્રણે ત્રણ ફેઝ સોલિડલી અર્થિંગ થઈ શકે છે અને જેને કારણે ડાઉનશિપમાં આપણે કામ કરતી વખતે સેફ્ટી આપણી લાઇન સ્ટાફની વધી જાય છે અને એક્સિડન્ટના ચાન્સીસ ઘટી શકે તેમ છે. આ સ્વિચને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે. એક છે મોબાઈલ એપ્લિકેશન, બીજું છે સર્વર અને ત્રીજું છે આ સ્વિચ જે ફિલ્ડ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપણે તેને ઓન ઓફ કરવા માટે અથવા તો સ્વિચનું હાલનું સ્ટેટસ જાણવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, તથા સર્વર જે છે એ વેરિફિકેશન માટે છે અને જે પણ ઇવેન્ટ આપણી સ્વિચ ઓન ઓફ થઈ, સ્વિચનું સ્ટેટસ આપણે જાણ્યું, એ જેટલી વાર આપણે સ્વિચ સાથે કોમ્યુનિકેશન કર્યું થ્રુ મોબાઈલ એપ, એ કોમ્યુનિકેશનને એ રેકોર્ડ ડેટાબેઝ તરીકે સેવ કરશે અને ઓથેન્ટિકેશન પર્સન છે કે નહીં એ ક્રોસ ચેક કરશે અને પછી તે જે તે કમાન્ડ સ્વિચને આપશે અને ફિઝિકલ સ્થળ ઉપર જે સ્વિચ લાગેલી છે તે એ પ્રમાણે ઓપરેટ થશે. હવે હું તમને મોબાઈલ એપ બતાવું. મોબાઈલ એપ માટે તમે જ્યાં જોઈ રહ્યા છો કોર્નરમાં ABBC લોગો છે. આ સ્વિચ મોબાઈલ એપ હું ઓપન કરીશ ત્યારે તેમાં ઓથોરાઇઝ સ્વિચીસ લખેલું છે. જો મારે કોઈપણ સ્વિચ ઓલરેડી મને ઓથોરાઇઝેશન મળેલું હશે તો આ અહીંયા નીચે ઓથોરાઇઝ સ્વિચની નીચે તે દેખાશે, અથવા મારે કોઈપણ સ્વિચનું નવી સ્વિચનું ઓથોરાઇઝેશન લેવું છે તો રાઇટ હેન્ડ સાઇડ જે કોર્નર ઉપર બટન છે પ્લસ સાઇન, એના ઉપર હું ક્લિક કરીશ અને હું એમાં સ્વિચ એડ કરીશ. હાલ અત્યારે આપણે વિજાપુર ખાતે સ્વિચ લગાવેલી છે એટલે હું વિજાપુર એડ કરું છું, તથા પાસવર્ડમાં આપણે જે પાસવર્ડ છે એ વન ટાઈમ પાસવર્ડ છે. આ પાસવર્ડ હંમેશા કોઈ યાદ રાખવાનો રહેશે અને દરેક સમયે જ્યારે પણ તમે કોઈપણ ઓપરેશન કરો છો ત્યારે આ પાસવર્ડ તમને પૂછશે, એટલે જે તે સમયે તમારે આ પાસવર્ડ યાદ રાખવો જરૂરી છે. હવે જ્યારે હું વિજાપુર સ્વિચ ઉપર ક્લિક કરીશ તો મને ઓપ્શન આપશે. ચાર ઓપ્શન છે, એક સ્વિચ ઓન કરવા માટે, એક સ્વિચ ઓફ કરવા માટે, એક સ્વિચનું સ્ટેટસ જાણવા માટે અને અપડેટ ડિવાઇસ. અપડેટ ડિવાઇસ જે છે એ તમે એના ઉપર ક્લિક કરશો અને એમાં તમે પાસવર્ડ નાખશો, જે ઓલ્ડ પાસવર્ડ તમે સેવ કર્યો છે એ પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય અથવા તો સ્વિચને ડિલીટ મારવી હોય તો પણ એના માટે આપણે આ ઓપ્શન છે. જો હું ડિલીટ મારી દઈશ તો સ્વિચ એ ડિલીટ થઈ જશે અને સેવ કરીશ તો એ પાસવર્ડ ચેન્જ કરવો હોય તો હું પાસવર્ડ ચેન્જ કરીને પછી સેવ આપીશ તો નવો પાસવર્ડ સેટ થઈ જશે. હવે સ્વિચનું સ્ટેટસ, સ્વિચ સ્ટેટસ ઉપર હું ક્લિક કરીશ તો અને પછી હું આમાં પાસવર્ડ નાખીશ તો જે તે સમયે સ્વિચનું શું સ્ટેટસ છે એ ઓન કન્ડિશનમાં છે કે ઓફ કન્ડિશનમાં છે એ સ્ટેટસ મને આપશે. સ્વિચ ઓન કરીશ. હવે ધારો કે અત્યારે સ્વિચ ઓફ કન્ડિશનમાં છે અને હું ઓન કરવી છે મારે, તો મને રીઝન પૂછશે મારે સ્વિચ કેમ ઓન કરવી છે કે ઓફ કરવી છે. એના રીઝન્સ આપણે અમુક સિલેક્ટ કર્યા છે, એ બધામાંથી તમારે જે હોય એ લેવું, નહીંકર અધર્સ હોય તો અધર્સ ઓપ્શન સિલેક્ટ કરું અને જે પાસવર્ડ તમે સેવ કર્યો હતો એ પાસવર્ડ નાખીને તમે જ્યારે સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે સ્વિચ લોકેશન ઉપર ઓપરેટ થશે. અત્યારે હાલ સ્વિચ ઓફ કન્ડિશનમાં છે, મેં કમાન્ડ આપ્યો પછી સ્વિચ અત્યારે આ ઓન કન્ડિશનમાં થશે, એટલે આજે સ્વિચ ઓન થઈ ગઈ. હવે સેમ વે જ્યારે હું એને ઓફનો કમાન્ડ આપું, હવે સ્વિચને ઓફ કરવી છે મારે ઓન કન્ડિશનમાંથી, સ્વિચ ઓફ ઉપર હું ક્લિક કરીશ અને પુટરકલી કોઈ રીઝન એડ કરીશ, ધારો કે ફોલ્ટી કન્ડિશનને કારણે થયું છે, અને હું પાછું સેમ પાસવર્ડ હું નાખીશ અને સેન્ડ આપીશ બટનને, એટલે એટલે સ્વિચને જે ઓન કન્ડિશનમાં છે એનાથી ઓફ કન્ડિશનમાં થશે. આ સ્વિચને ઓપરેશન કરતી વખતે એવું જોવામાં આવ્યું છે કે
ટોટલ 45 થી 50 સેકન્ડ સુધીમાં આ સ્વિચ ઓપરેટ થઈ જાય છે, જેમાં સ્વિચનો ઓન ઓફનો ટ્રાવેલિંગ ટાઈમ 7 થી 8 સેકન્ડ જેટલો છે. આજે ફિલ્ડ ટેસ્ટિંગ કરતી વખતે મોબાઈલમાંથી આપણે જોઈએ છીએ કે આ ઓન કરી સ્વિચને. હવે સેમ વસ્તુ હું ફરીથી કમાન્ડ આપીશ, એટલે કમાન્ડ ગયા પછી ઇન્સ્ટન્ટ 6 થી 7 સેકન્ડ એમાં પણ લાગે છે અને સ્વિચ ઓપરેટ થઈ જાય છે. આ રહી સ્વિચનું ઓપરેશન. હવે સ્વિચને ઓપરેટ કર્યા પછી હવે આપણે ત્યારે અર્થ કરવો, ત્યારે જ્યારે ઓફ કન્ડિશનમાં હશે સ્વિચ અને મારે અર્થ કરવો છે, તો આવી રીતે અર્થ થઈ ગયો ને, ઓપરેટિંગ રોડને અહીંયા ઉપર ભરાવીને હું ઉપરની સાઈડ કરીશ તો એ અર્થ થઈ જશે. આમાં ઇન્ટરલોક પ્રોવાઈડ કરવામાં આવ્યું છે ને, ઇન્ટરલોક પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જેને કારણે તમારે જો ઓફ કન્ડિશનમાં હશે તો જ એ અર્થ કરવા દેશે, જો સ્વિચ ઓન કન્ડિશનમાં હશે તો અર્થ કરવા દેશે. એટલે આમાં જે છે ને ધ્યાન રાખવું. લાઈક હવે મારે સ્વિચને અર્થમાંથી કાઢવી છે તો સિમ્પલ અહીંયા રોડ ભરાઈને હું નીચેની સાઈડ ખેંચીશ, એટલે આ સ્વિચને અર્થમાંથી નીકળી જશે અને તમે પછી એને ઓન કરી શકશો. જો અર્થ કરેલો હશે તો તમે રિમોટલી કમાન્ડ આપશો તો પણ એ ઓન થશે નહીં સ્વિચ, એટલે પહેલાં તમારે અર્થ રિમૂવ કરવો પડશે. હવે પહેલાં કીધું એ પ્રમાણે જો તમે આને ઓન કન્ડિશનમાં હશે તો તમે અર્થ નહીં કરી શકો, એટલે સ્ટાફ દ્વારા જે છે ને ઓન હશે ત્યારે અર્થ નહીં થાય, એ રીતે બરાબર એ અર્થ થવા દેશે નહીં.